અમરેલી જિલ્લાના રાજુલા પાસેના પીપાવાવ ધામ ગામે નાના નાના ભૂલકાઓ માટે આંગણવાડીની સુવિધાથી વંચિત રહેતા રોષ પર મૂક્યો છે ત્યારે પીપાવાવ ધામ ગામે આંગણવાડી પણ સરકાર દ્વારા ફાળવવામાં આવી નથી જેથી ગામના બાળકો એક ખાનગી મકાનમાં બેસી રહેવા મજબૂર બન્યા છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ગામે નાના નાના ભૂલકાઓ માટે આંગણવાડીની પણ સુવિધાઓથી વંચિત છે ત્યારે પીપાવાવ ધામ ગામે આંગણવાડી પણ સરકાર દ્વારા ફાળવવામાં આવી નથી જેથી ગામના બાળકો એક ખાનગી મકાનમાં 8-8 વર્ષથી આશરો લઈ રહ્યા છે ત્યારે હાલ બાળકોને રમેશભાઈ મોહનભાઈના મકાનમાં આંગણવાડી ચલાવવામાં આવી રહી છે અને આંગણવાડી એ બાળકોનો ભણતરનો ભાગ છે બાળકોને નાનપણથી જ આંગણવાડીમાં મોકલવામાં આવે છે ત્યારબાદ પહેલું ધોરણ શરૂઆત થાય છે સરકાર જો મોડર્ન ગુજરાતની વાતો કરે છે પણ ક્યાંક ને ક્યાંક આવી સુવિધાઓથી વંચિત રહી જાય છે અને ફક્ત વિકાસ તો કાગળ ઉપર જ જોવા મળી રહ્યો છે ત્યારે ઘણા સમયથી આઝાદીના સમય પછી અમારા પીપાવાધામ ગામમાં આંગણવાડી મહિલા વર્કર પોતાના ઘરે આંગણવાડી ચલાવે છે ના ભાજપ સરકાર અથવા સરકાર દ્વારા હજી પીપાવાધામને આંગણવાડી બાળકો માટે જે આંગણવાડી બનાવવામાં આવી નથી અરે બાળકો અને આંગણવાડી ના મહિલા વર્કર છે ને ઘણી બધી તકલીફ થશે પોતાના ઘરે ઘણા સમયથી તે આંગણવાડી ચલાવે છે અને હજી પણ આ સરકાર દ્વારા પીપાવાધામ ગામમાં સારી એવી આંગણવાડી બનાવવામાં નથી આવી ને આ મોડી સરકાર કહે છે મોડલ ગુજરાત જેવામાં કશું દેખાતું નથી ત્યારે તમે જોઈ રહ્યા હશો કે આ આંગણવાડી મહિલા વર્કર પોતાના ઘરે જ ચલાવે છે આંગણવાડી ઘણા સમયથી ને પોતાના ઘરે જ બધું રસોઈ કરીને નિશારીઓને આંગણવાડી ખવડાવે છે બાળકો ઘણા બધા આવે છે પીપાવાધામના ને પોતે બધાને બોલાવીને ઘરે જ ચલાવે છે આંગણવાડી અને હજી સરકાર દ્વારા કોઈ પણ પીપાવાધામ ગામમાં આંગણવાડી માટે કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી વિરજી શિયાર સાથે અશોક મણવર NS ગુજરાત ન્યૂઝ અમરેલી